બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો નબદાની નબદા પરિક્રમાના અંતિમ દિવસે પંદર હજારથી વધુ ભક્તો ઉમટી પડ્યા રોજ સરેરાશ દસ હજાર જેટલા એક મહિનામાં અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ લોકોએ નર્મદાની પરિક્રમા કરી હતી જો કે દર વર્ષે લાખો ભક્તો પરિક્રમા કરવા આવે છે પણ ખાસ વિશેષ કોઈ સુવિધા તંત્ર કરી શકતી નથી સેવાભાવી લોકો સ્વખર્ચ સેવા પ્રવૃત્તિ કરે છે આટલી મોટી સંખ્યામાં પરિક્રમા કરવા માટે પ્રવાસીઓ વધ્યા છે ત્યારે અહીં ખાસ વ્યવસ્થા નથી મોટી સંખ્યા માટે ખાવા પીવા રહેવા જમવાની વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે નાવડીઓની સંખ્યા પણ માત્ર ત્રણ જ છે જે ઓછી છે ઉત્તર વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઈને પૂરતી વ્યવસ્થા કરવામાં પ્રશાસન તંત્ર ઉણું ઉતર્યું છે અહીં સોળથી વીસ નાવડીની જરૂર છે માંગરોળ સુધી આવવા જવા બસોની સંખ્યા પણ વધારવામાં આવે તેવી માગ છે ખાનગી વાહનને લઈને આવતા વાહનોની પાર્કિંગ સમસ્યા પણ ઊભી થાય છે આડેધર પાર્કિંગ થાય તેમજ ચાલીસ ડિગ્રી તાપમાન પરિક્રમા માર્ગમાં વિભાગ દ્વારા કુટીરો છત્રીઓ બેસવા માટે વધુ બાંકડાઓ અને વિસામો મૂકે તે જરૂરી છે માર્ગમાં વૃક્ષો વાવવાની જરૂર છે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા નાસ્તો લીંબુ શરબત છાશ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઈને આવી વ્યવસ્થાને સાધનો માટે ટાંચા પડે છે જ્યારે પ્રશાસન દ્વારા આવી વ્યવસ્થાઓ કરાય તેવી માંગ છે જોકે વર્ષમાં એકવાર તે પણ માત્ર એક મહિના માટે પરિક્રમા કરવા માટે હજારો પરિક્રમા કરવા આવે છે તેમના માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ નથી જે કોઈ વ્યવસ્થા થાય છે તે માંગરોળ ગ્રામજનો તથા સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી વ્યક્તિઓના પોતાના ખર્ચે વિના ચા નાસ્તા છાસ લીંબુ શરબત અને ભોજનની વ્યવસ્થા કરે છે એમાં સરકારી પ્રશાસન તંત્ર નિષ્ક્રિય અને ઊંઘતું ઝડપાયું છે અહીં સારો પાકો રસ્તો પણ તંત્ર બનાવી શકતી નથી જ્યારે જિલ્લા કલેક્ટર જિલ્લા પંચાયત અને નગરપાલિકા આ સેવા અને પુણ્યના કામમાં સુવિધા માટે આગળ આવે તેવી ભક્તોની માંગ છે આવતા વર્ષે તંત્ર પરિક્રમા માર્ગની સુવિધા સભર બનાવે તેવી માંગ ઉઠી છે દીપક જગતાપ જડેસ ટીવી રાજપીપળા